બારીયા તાલુકાના ભારતીય જનતા પાર્ટીમાંથી લઘુમતી મોરચાના મંત્રી પણ ઝડપાયા હોવાનું સામે આવતા ભાજપના રાજકીય માહોલમાં સ્તબ્ધતા છવાઈ ગઈ હતી. ગતરોજ દેવગઢ બારીયા નગરમાં કાપડી વિસ્તારમાં જાહેરમાં પાના પત્તા વડે મોટા પાયે રમાતા જુગારના અડ્ડા પર સ્થાનિક પોલીસે ઓચિંતો છાપો માર્યો હતો. પોલીસની રેડ જોઈ જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યા હતા, પરંતુ પોલીસે જુગાર રમી રહેલા તમામ 11 જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં સત્તારભાઈ ઇસ્માઇલભાઈ રાતડિયા, ઇમરાન દાઉખાન પઠાન, રાકેશભાઈ રજનીકાંત પારીખ, ઇબ્રાહીમભાઈ હુસેનભાઈ શેખ, તાહિર હુસેનભાઈ શેખ, ઇનાયત હુસેન કલા, મુસ્તફા તૈયબભાઈ રામાવાડા, યાકુબ સત્તર ગુમલીવાળા, ઇલિયાઝ ઇસ્માઇલ પટેલ, સોહિલ ખાન, જાવેદ ખાન પઠાન, શબ્બીર અબ્દુલ વહાબનાઓને પોલીસે ઝડપી પાડી તેઓની અંગ ઝડપી તેમજ દાવ પરથી કુલ રોકડા રૂપિયા 39,090 તેમજ મોબાઈલ ફોન નંગ 10 કિંમત રૂપિયા 1,00,000 મળી પોલીસે કુલ 1,39,090 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જાણવા મળ્યા અનુસાર આ જુગારીઓમાં દેવગઢ બારીયા તાલુકાના ભારતીય જનતા પાર્ટીમાંથી લઘુમતી મોરચાના મંત્રી ઇમરાન દાઉખાન પઠાન પણ સમાવેશ થાય છે. આ લઘુમતી મોરચાના મંત્રીનો સમાવેશ થતા દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં સ્તબ્ધતા સાથે ચકચાર મચી જવા પામી છે. આ સંબંધે દેવગઢ બારીયા પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદે